માણસો માણસો કરતા હતા, જોઈ લો બે માણસો લઈને આવ્યો તમારા માટે. હવે તમે તારે વળગ આવો ને દંતાળી તોડો તો હાડો તાણ. હવે કોમે કદાડીઓ લાવો હાડો. આ પેલું હોય પડી હાડો, હું તમને બધું બતાવી જાવ. બજી હું જાઉં એટલે આ તારે આ વાઘુજે જાય નિયર્યા, પણ એને વારચમ કરી આટલી. તારો પગ કે તારો હાથ નહી હોય. અને બીજી વાત કે હવે વાયકણ મારા ત્રાસ થી આ બધું છોડી મેલી દવાની કોશિશ કરી ને તો ગામમાં આવી ને આશો તને તને ખબર નહી લે. અડધી જિંદગી તો મેં જેલમાં કાઢી છે મામા, અને તું લે કોમ નું કહેતો મને. હું આવું છે તારી આ તો કાચિંડા ને વટ્યો મારો છો રંગ બદલવા મો. આપડે જિંદગી કોમ કરવાનું છે. અરે કોમ હો ના હોર તો બે દાડા લેટ થાય. ભલા જ નહીં ફાંચી જવરાય પછી. શાક કીધું વધારે લીધું હતો? ના ના આટલું તો ખરું થઈ. અરે વાઘોજી ખરેખર ભલાદ ને તમે કોમ કરો ને, પણ મને ખાતા નહીં. હું નહીં ખાઈ કેતો ભૂપતજી લગી રે. અરે શું નહીં ખાઈ કેતા ભલાદ ને? આ ખેગારજી જો આખો રોટલો ખાઈ ગયા. હવે અહીંયા તો શરીર જોવો કે તમે. અરે શરીર ગમે એવું હોય કોમ તમે કરો છો ને એ કરે છે, એટલે તમારે ખાવાનું જોર રાખવું ભલાદ ને, એટલે શરીર થાચી જાય. હા એ વાત સાચી. પાણી અને હું શું કહેતો હતો કે એડા કેટલા બાકી છે આપણે? હવે ખોરાક થોડો વધારો. હવે અડધો રોટલો તો ખાધો. શું ભલા આદમી અડધો રોટલો ખાધો? અલ્યા ચોથી ખોરાક ખાઈ આવ્યો, હાળી ભાજી બે કટકા કરતો નહી. મન નહી પીવા ગોજી, મન નહી પીવી.
વાઘુજી એ થાળી ધોતા ને તો હું મોડા ધોઈ નાખ્યો તમને મેં જવું. અમે તો દલાલી કરો છો, લેવું ખાવું કોઈ નઈ, ધક્કા ખાધા તૂટી જશો. ચમ ભાઈ તમારે ઘેર જઈને આવ્યો છે. ચમ મારા ઘેર એક બેહ ની ભાણ મળી હતી. બેહ ની ભાણ મળી એમ? હવે તમે કેતા હતા ને એ કિંમત માં આવી જાય. ચેટલા કીધી? 70,000. 70,000 પણ પોહાટ ઉભી આવી જાય. તમારે કોમ છે ને અમારે ધક્કા ખાવાના એમ ને મારા માટે આટલું નહીં કરો હવે. તૈણ ધક્કા તો ખાધા તમારા માટે. હા એ તો હું તમને રાજી કર્યા ભાઈ. હા તો હવાર વહેલા મારા ઘેર આવજો. તમારા ઘેર આવી જાય ભાઈ. કઈ હાલ હું ધક્કો નહીં ખાવ, બીજો ઘરાક આવશે તો એના લીધે હું વહેલા આવી જાય. હા તો વહેલા આવી જાજો. હા બાબુજી ગોમડે કેટલી જમીન છે? ભૂપતજી ગોમડે મારે 13 વીઘા છે. 13 વીઘા જમીન? તો બાબુજી તમારે તો લીલા લેરા છે. હવે લીલા લેર ચોથી હોય કાળો કેર છે. ચમ તાણી કશું દેતવાય થતું નહીં. ફૂકો પાઠો છે અને ખારા પાણી. ખારી જમીન માં કોઈ થતું નહી. તમારે તો હારી જમીન નો પોણી હારો. ના અમારે તો હારો એમ તો તઈને સીઝન હારી થાય. ભૂપતજી કીધું બીજો ખાટલો હતો. ખાટલો ખેગારજી લગભગ હું ઘેર લઈ જશે આજે તો તે ઘેર હતો. હોય સારું હડો. ચાલ તમારે બેહવું છે? ના ના ઘડીક વાર આરામ કરો તો. અરે લ્યો તમે આરામ કરો, હું બેઠો થઈ ગયું. ખેગરજી આપણે આરામ કરવાનો ના હોય, વૈકણ આરામ કરવા નહીં આયા, મજૂરી કરવા આયા આપણે. ભલા આદમી અલ્યા તારે તો આરામ કરવાની જરૂર નહીં, પણ મારે તો આરામ કરવો પડે. શું કેવું ભૂપતજી? અરે બાપુજી એવું ના હોય, અમે મજૂરી કરવા આયા છો. મારી વાત સાંભળો, અત્યારે આપણે હીરો ચારો વેણી લે એટલે સીધી હવારે બાજરી ના ચારા 72 ફાવી અને નેકો રે રમણ પમણ એ હમી કરી દે તો પોણી વળી જાય. અરે બાપુજી બધી વાત સાચી છે, પણ ઘડીક આરામ કરીને પછી જો. ભૂપતજી આરામ કરે નહીં તો પછી ઘેર કશું લઈને ના જો. હા આ 15 વીઘા ની જવાબદારી બધી અમારું પેરશે. હાલ એ તો વાત આ તું તો જાય હા મફત ના લઈને જાય લે. તું તો લે હેડજો હાડો હેડજો હેડી જકડવાનું. સારું વધારે ડાયુ નહી થવાનું બકા. ના 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 થવું. હા હેડો. ખરેખર આ વાઘોજી બાપડો મજૂરી કર્યા તૂટી જાય છે અને ખેગારજીને એટલું જોર આવે છે તે નહીં લુગડે ડાક પડવા દેતો કે નહીં ઠેલો ભય મળતો. પણ ના મારો આનો કોકતો રસ્તો કરવો જ પડશે. વાત કહું, મારે તમારું કોમ હતું. આવો ખબર છે કે આરા બે જણા છે, એમાંથી એક જણો મજૂરી કરે છે અને એક જણો કોઈ ના કરતો એવું મને લાગે છે. એટલે એ વાત તમે કઈ રીતના સાબિત કરી? માફુજી અમુક તો આપણે અંદાજે ખબર તો પડે કે નહીં, આપણે માણસો ભેગા રહેલા છે. હા એ વાત તો સાચી છે, પણ તમે નજરે જોયા છે કે? ના માફુજી મેં નજરે નહીં જોયા, પણ હું તમને કહી દઉં આપણો. આ વાઘુ જીર્યો ને એ બાપડો મને મજૂરી કરતો દેખાય છે અને આ ખેગાર જીર્યો ને એરો મને એવું લાગે છે કે કશું કોમ કરતો નહીં. એવું છે? ઓય હવે ભૂપતજી વાભળો મારી વાત. કે કદાચ તમે વાઘુજી ની વાત કરી હોત ને તો મને હારી વાત મને, ચમ કે હું એનાથી અજાણ્યો છું, પણ ખેગારજી ની વાત માનવા હું તૈયાર થઉં નહીં. કારણ કે ઓભળો મારી વાત કે મારી નજરે મોણો કોમ કરતો હતો, હાઈટ ભેસો હાથવતો હતો એકલો. એ વાત સાચી છે માફુજી તમારે કહેવી, પણ ઓભળો
ખેગાર જે આયા તાના પેલો ઠેલો એનો ભય મેલ્યો નહી, અને બીજું કે ક્ષેત્રમ થી કોમ કરીને આવી તો નહીં લુકડે ડાક પડતો કે નહીં થાચેલા હોતા. અને વાઘુજી બાપડા, વાઘુજી ખેગારજી થી અડધો કલાક ક્ષેત્ર માંથી લેટ આવી અને આઈને મારા મોસામાં બેસીને વિહમો કરે અને પછી ખાવા બેસી, અને ખેગારજી તો આવી એવા ખાવા બેસી જવાનું. બીજી પછી વાત એવું છે તાણી, પણ આ તો મને નવાઈ જેવું લાગે. અરે માફુજી, નવાઈ જેવું લાગે જ કે? આ વાઘુજી કોમ કરીને આવે ને તો તમે જોવો ને એના લુગડા મેલા મેલા દાંત હોય છે, એટલે આપણને ખબર પડે કે વાયને મજૂરી કરી છે. હા એ તો દેખાય આવે. અને માફુજી બીજું કહું, આ તો ખાવાનું છે એટલે મારે કોઈ કેવરાય નહીં, પણ તમને કહું છું કે વાઘુજી રહ્યા ને એ બાપડા થાચેલા હોય છે તે અડધો રોટલો નેઠ ખોય છે, અને ખેગારજી આખો રોટલો ખાઈ જાય છે. મોહણ બોલો શું કીધું બાબાજી? એટલે વાઘુજી રહ્યા ને એ બાપડા થાચેલા હોય એના હિસાબ થી અડધો રોટલો નેઠ નેઠ ખોય, અને ખેગારજી કોમ ધંધો કરવો નહીં મજૂરી કરવી નહીં તો આખો રોટલો મોહળીને ખાઈ જવાનો. આખો રોટલો ધાપતાઈ જશે ઓવે. તો તો બુબેજી વાતનો પોઈન્ટ છે, ખરેખર દમ છે આ વાતમાં. હવે મારે ઉતરવું પડશે. ચમ તમે માફુજી શું કહો? હવે એની વાત ને તમને કાલ ખબર પડશે કે ચિયો મજૂરી કરે છે ચિયો મજૂરી નહીં કરતો. દૂધ નું દૂધ ને પાણી નું પાણી કરીને હું તમને આલ દે. હાર હોડ વાતો ને દેખાતા નહી એટલે તમે એમ કીધું નતું કે આપડે બે જોવા ના થઈ? કીધેલું છે ઓમથી જી બે આઈને હાલવાની છે. કેટલી બે હાલવાની છે? હાજી હોય એટલી કડા જોઈ લો. અરે ચીડે ચીકુડી મારતો હતો એવું તું એમ? ઓહો હરિભાઈ આવો. અને તમાર ભે લેવી છે? હો ભાઈ. એટલે આ ભલાદ ને તમાર ભે લેવી હતી મને ના કહેવાય, હું ઘેર આવીને બધી દો. ભૂપતજી હરિજન ભાળે ને એટલા ઉતાવળા ના થો. મેં તમને જે કિંમત કીધી હતી ને એ કિંમત માં હાલવાની છે પાછી. હા હા બાસ્કુજી તમે ભારો કે એ જ કિંમત કરી. હવે હારા થાય ને પછી હાઈક ના કહી દેતા. હારું લે ભાઈ. અરે ભાઈ જુઓ તમે તાર ભેમો કોઈ ખોમી છે નહીં ભૂપતજી. હા ખરેખર ભેમો કોઈ ખોમી નહીં, મને ભે જબર ગમે છે. અરે ભે એકદમ ગરીબ છે હરિભાઈ, આ તો હું વેચું ના, પણ મારા હાલ સાર નું કાઢું છે ને એટલે કીધું બધા ભેગા કરીને ભૂસે મારવા, એના કરતા વેચી મારવા દઉં. એવું એમ? તાણી આ તો ભાવ કહેડો. ભાવમાં તો હરિભાઈ જો હવે તમે આવશો ને એટલે કોઈ ઝાઝા નહીં કહું. ફોન તો મારે 70 માં હલવાની હતી, પણ તમે આયા તમારી શરમે 65 માં બે હાલ દે બસ. એમાંથી નહીં તોડવાના કે નહીં જોડવાના, તમને જે હતો એ હાથનો ભાવ કહી દીધો. બરાબર છે. આમ તો કિંમત તો બાબાજી વ્યાજબી કરો ને થોડું. અરે બાસ્કુજી ને પૂછો મારી કિંમત. બાસ્કુજી બોલો તો ખરા. અરે હરિજી ભેજો તે કિંમત કમ્પ્લીટ જ છે. ના ના બાસ્કુજી કોઈ કમ્પ્લીટ નહીં, થોડા નેચા ઉતરો થોડા. અરે ભાઈ મેં તમને ના કીધું, સીધે સીધો ભાવ મેં તમને કીધો છે. મેં તોડવાનું રાખ્યું જ નહીં. તમે દીવો લઈને ખોળવા જાવ તો આવી ભે ના મળે પોહટમાં. હવે ભૂપતજી જુઓ મારે ગોળ ગોળ વાત નહીં કૂટવી, તમને હું સોખે સોખો ભાવ કહી દઉં. 5000 રૂપિયા હું આ ભે ના આલ્યો. અરે ભાઈ હા એ તો ના મેળાવે. હવે આપણો વાત કે તમે બકરીની કિંમતમાં ભે લેવા નીકળ્યા છો ને એ ચોય હરખાઈ ના આવે પેલા આદમી. અરે ભૂપતજી કમ્પ્લેટ ભાવ કર્યો છે ચમ. હવે હરીજી તમારું નહીં કે ભૂપતજી નહીં નહીં 1000 રૂપિયા રાખો બસ છેલ્યા. એમો એનું થાય મારું ના થાય. ના ના હરિભાઈ એક કામ કરો, તમને ભે બીજે મળી રહે તમે તાર રાખી લેજો. તો હારી ભે 50 માં 51 માં ના આવે. હરિજી ત્યાં લઈ રહો પછી પસ્તાહો. અરે બાસ્કુજી તમે ચી વાત કરો, ભલા આદમી 63000 માં તો હાથી જેવી ભે આવે. વાત સાચી હરિભાઈ. અરે મને 12 મહિના હાસરજો ને તો 90000 રૂપિયા આવશે પછી. ઓના બાસ્કુજી એક વાત કહું, આ તો હાલ એની સાકરી નહીં.
તમે બનતો હું હરખાઈ ના આવે આ મૂર્ખા ને બેહા ની ખબર જ નહીં પડતી. મેન વાત એટલે છે. હા એ તો મને ખબર પડી. તાણ ખોટું એના આગળ કે માથાકૂટ કરવી પડે. હે હરીજી, હા એટલે તમારે બે લેવાની છે કે નહીં લેવાની? મારા ઘેર આવી ચા પાણી કરજો, રોટલા ખાજો, પણ અમો શરમ નહી રાખો. હું તો ભૂપેજી, મારે તમારી બે લેવી નહીં. એ તો મને પહેલથી જ ખબર પડી ગઈ હતી. પછી પોપટ તારે એક બે નથી લેવી તો ત્રણ દાડા થી ઝુકો મરજો કરાવી છે. તમારે જાણે દૂધ પીવું હોય તાણી મળી રહે એટલે કોઈ ટેન્શન લઈ ને ગમે એમ દોરી ફરશો ને છીડે છીડે હેડી આવી છે. તમે બકરીઓ ફેરો ની વાત લાગો છો. ભે લેવાની હર્યા છે, ચાર દાડા થી હર્યો કરાવી છે. પણ ભૂપતજી અને તો મને હડિયો કર્યા મહિના આવ્યો છે. હમણાં ભે જોવા લઈ જતો ને કે ધણીએ છેલ્લી કિંમત 80 ની કરી તો હારે 70 માં માજી ઉભો રહ્યો. બાસ્કુજી આને બે આમ ખબર જ નહીં પડતી. તમારો ધંધો છે હળીયો નો, તમે તાર હળીયો કરે છો. હા રોડ કશો વધો નહીં, હું આના માટે બીજો ઘરાક લાવ્યો. હો આવો કશો વધો નહીં, તમે શાંતિ થી ઘરાક લાવો. હું તાર હારી ફેમ હું વેકવરાયો. હા હા ભાઈ, એ મામા મારી વાત ભાડ આમાં શું ને હાકા નાખી છે? આ તો પાડીઓ બોચેલી છે, ખાલી માટી ચડાવવાની છે. અલ્યા ભાઈ ગરમી પડે છે એટલે કાઠું પડે. ગરમી પડે છે, જોર આવે તને. જલ્દી બોજેડ બફરે પટી દઉં તો. ખરેખર વાગુજી, અલ્યા ભગવાન થી તો બીવો તમે. હા ભગવાન થી તો બીવો તમે. ભગવાન થી તો બીવત શકતા આની. આવો કે ટેકો કરાવો, મન પટી જાય હડો. હા હડો ટેકો કરાવો. એ તો પટી દા હે, મને આજ કમર દુખે છે બહુ. તરા તો લાગે કે ના લાગે, આ ગરમી ચીવી પડે છે. કેજો મન. એ માય કાંગલી, આ ચાણી તું પાર લાય. એ તો પાર આવશે. હા પાર આવશે. ઉભું થાય પાણી પીને જાહેર, જલ્દી નકા હમણે ભરેલી પાણી પાવે સારે. ખરેખર પહાડ જેવડું શરીર છે. આવો મોણા તો આ ક્ષેત્ર માં ફરી વળે નહી, ખાલી બે ત્રણ ચકરીઓ મારે નહીં તો પૂરું કરી નાખે. મારો વળશો આ તો માથે પડેલે આળહું છે. આ તો હાવ એક નંબર નો ભાઈ. આ શેતર મેજ પટાયું છે. હા હા મેજ પટાયું છે શેતર. હા એટલો પૂરું મેલ હેડ જલ્દી મેલું ઘડી પર. ખેગારજી કે છે કે મેં શેતર પટાયું છે તો પછી આ વાઘુજી ના લુગડા મેલા ચીવ રીતના થાય છે. હે હા હા મરેલો ને મરેલો છે. વા ભાઈ, હા આજ ભૂપતજી પાછો છે ને, ઉપાડ ની વાત કરજે. હા તમ ઉપાડ. ઉપાડ લેવાનો છે 10,000. મારે નહી જોતો ભાઈ ઉપાડ. હા એટલે 10,000 મારે લેવો છે ઉપાડ. તો તમે માગજો, હું નહી માગવાનો. હા માગવામ તો મામા હું માજો, ખાલી ટેકો આલજે વાતનો. 512 નો ટેટો હોય એટલો પાવર કરે છે કે રાય તો. હેડ ઉભો થાય હેડ, એટલે પૂરું બેલ.
ના ના પણ હોય ને લુગડા મેલા કઈ રીતના થાય છે મારે ચેક કરવું છે. આટલે વાત પડી છે એમ ને કે ખેગાજી ને લુગડે ડાક ચમ નહી પડતો, વાયા ના લુગડે ડાક ચમ પડે છે. ખરેખર માતાજી ની છોકર હાથ પગ ભાજી નાખો, આ તો ખરેખર બહુ માઇટેન મધુર નીકળ્યા. ના આર્યું રહસ્ય હવે ભૂપતજી દોડે કઈ ખોલું. હા ભૂપતજી તડકે તડકે મજ મજ કરો. તમે શું કરો તાણ કો, અને શું કર્યું તમે કોહડો? મેં તો બેયા નું રિઝલ્ટ કાઢી નો છું. એવું? હા. શું રિઝલ્ટ આવ્યું? એની વાત હું તમને હાલ નહીં કહું. ચમ એ બે દાણા હોય કણ આવે પાણી પીવે શાંતિથી ખોય પછી કહું, એટલે મને એની વટેડી ની હાઈ ના લાગે. હા એ વાત સાચી છે. અને પછી તમને ટકાવારી બે ની કહી દઉં. એવું એમ? હા ચિયન કેટલા ટકા હલવાઈ. હા તો આવો બે. હા બાપે આ તો વાઘુજી જબરદસ્ત પડ્યો. ગરમી તો અટકાવે ને એવી પડે છે. સાચી વાત છે. કોમે એવું હતું પાછું. મજૂરી કરે એને અટક આવે, ના કરવી હોય એને ક્યાંથી અટક આવે. બાપુજી જો હાથ ધોઈને ખાવા બે જણ ખાઈ લો એક જણ. વાલા તારો ખેકરજી કેડે ને તો મણકાય જતા રહ્યા છે. વિહમો અમુક ખાતારો બાપુજી. નાખો કોઈ દાળ વિહમો નાખો. નાના મફુજી તો થાચી રહે પાછી ઉંમર થોડી વધારે ખરી ગઈ. ના ના હું તો આવું છું, મારે નહી ખાવું. નહી ખાવું ખડો બાપુજી. કેવું છે બાપુજી ખબર છે કે મેં આજ ખબર ભાજી બે કટકા કર્યા નહીં તો હવે મને ભૂખ કેવી રીતની લાગે કોહડ. તમે તો વાઘુજી પાછું કોઈ કાઠું કામ કર્યું છે ને એટલે ભૂખ તો લાગે. પાડીઓ પપ્પા નથી. તમે લો કે? ના ના તમે લો. અરે અરે ઉપાડ બીજો હોય ને તો પાછા વાત કરજો. શરમ ના રહેતા.
એને તો કોઈ જોતો નહીં, પણ મારે 10,000 ઉપાડી જોવા છે. તમારા વાળી શું કરવા છે? અમારે કીધું તું કે 4-5 દાડા થાય ને એટલે ઉપાડ મોકલાવજો. લઈ જાજો, 10-15 જોતા હોય લઈ જાજો. મેં તમને ઉપાડ ની છૂટાડી છે. ના ના બાલાજી, ખોટી વાત સાચી છે તમારી કેવી, કેમ કે આપણા અહીંયા મજૂરી કરે છે. હા હા, તમને ખરેખર ઘર ખોયા લાગો. ચમો ભૂજી કોઈ નહીં કીધું, જેને જરૂર ના હોય તો હરું પારો ના લવરાય કે? હા એ તો વાત સાચી છે. પછી આપડે હરું પારા આલા તો એ માગી એટલે આપડે આલો. પણ મજૂરી જે કરે ને એ ગતું ના કઈ કે એવું 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 વાત સાચી. હા બાપુજી, આ બાપુજી એ બાપડા ને અડધો રોટલો નેટ ખાધો એવું છે. તાણે હવે ભૂપતજી વભળો માર્યો કે કદાચ તમે આખો દાડો સુઈ જાવ ને રાતે ઊંઘવા દો તમને ઊંઘ આવે, તો પછી દાડે તમે મજૂરી ધંધો ના કર્યો ને રાતે ખાવા બેહો તમને ખાવા ભાવે? ના ભૂપતજી, તો પછી વાઘુજી ચોથી ખાવા ભાવે? વાઘુજી તો ધંધો કર્યો છે, પાણી ઉપર સુઈ રહ્યા છે. પૂછો યાર ભૂપતજી, તમે શરમ આવે થોડી? અરે શરમ તો કા મોટા તને આપી દીધો હોય. આ તો મારી ઓભેણ માર્યો કે મજબૂરી હતી, ના કઈ એની ઢેસણ વસૂલી દાખો હું જોઈ ના આવ્યો છું. મારી હગી હોય છે, તમે હુઈ રહ્યા હતા મજૂરી તો આ ખેગારજી કરતા હતા. એ ખેગારજી આ વાત સાચી છે? જો ભૂપતજી ને મફુજી ને કે કોઈને વાત કરી નઈ કે હું વાંકણ કોમ નહીં કરતો તો યા આ ગરદન માંથી કપાઈ જાય. ખચાક લઈ બધી પાળીઓ ખેગારજી એ ખોપી છે. આ તો કાચેડો જ્યાં હતા હુઈ રહ્યા હતા, અને ઓશિંગુલા ઠેલા નું કર્યું હતું. વાત સાચી છે મફુજી તમારે કેવી, તો પછી ખેગાજી કોમ કરે છે તો એનો લુગડો મેલા ચમ નહીં થતો, બગલાની પોગ જેવો હોય છે, અને વાઘુજી ને બાપડો આટલા મેલા હોય છે. એવું છે? હા હવે એ તમને હું કહી દી. હા આ રે ઠેલો. હું છે ઠેલા? આ રે ખેગાજી ને લુગડા બદલવાના. એવું છે? હા હોય. આ રે જો, અને આ રહ્યો ના નાટક નો ભરેલો છે. ખેગાજી લુગડા બદલવા જાય એટલે આ ભેની માટી લુગડા ઉપર સોપડવા માટે, એટલે ખબર હોય તમને પડે કે મજૂરી કરીને આવ્યો છે. ઓહ તારે, તું તો જબર મગજ વાળો છે ભાઈ. હો એલા હે ખેગાજી, આરો આટલો નાટક કરતો તો તો તમે ચમ મન ના કીધું આર્યું? હા હા હા, એ વાત ની મને ખબર ના પડી કે ખેગાજી એવા તો તમે શું તબેર માં છો એટલે વાઘુજી વાત તમે હોય ભૂપતજી ના કરી. અરે કઈ દો અમે ઉભા છા તાણી. હવે મફુજી મેં ચમ નતું કીધું, કઉ તમને. હા અબડો મારી વાત. જો મારી વાત ભાઈ, એકણ કુવા પર હું આવું નહીં. ભૂપતજી ને કશું કીધું કે મફુજી ને કીધું નહીં તો ભૂપતજી હશી નહીં તો એ તારા હાથ પગ કાપી નાખ્યો. ના ના કોઈ વાત નહીં, કહું કઈની વાત નો બકાવી લે. કોઈ મજૂરી કરવા વેકણ નહીં આવે મોમાં હોય, બધા ભાજી નાખ્યો મફુજી ને ભૂપતજી ને તને બધા ભાજી થતો રહે જેલમો. ઓહ તારી, તો મારા બોર પેરા એ તારા મન જ ભાગવો છે એમને. હે હું હમતે છું એ બાપુજી, ઓને ભાજી નાખું હું. એટલે મેં વેકણ રખાયા તારી ગુનો કર્યો, મને મારવાની વાત કરી તમે. અનો અભણ ઓમણાય, આ તો ખેગારજી હતા બાપડા, એની મજબૂરી ના કારણે કોઈ બોલ્યા નહીં, અને ખેગારજી ની જગ્યાએ હું અહીંયા હોત ને તો તે જેલ ની ધમકી આલી હોત ને તો તને ભાજી હું જેલ માં હતો. હું હમતે સીધું લ્યા ભાજી ના છો. એ તો હવે હેડતા જ થાય. હા તે અમાર તો અમે રહેવું નહી, મજૂરી કરવા નહીં આયા અમે. તો શું કા રખડી તું ને? હા મેળું હવે રવા જો દેવું છો. તો અભળો મારી વાત, કે વાયકણ તમે જેટલા દાડા રહ્યા ને એટલા દાડા તમે હરમ નું જ ગાધું છે, પણ હવે તમે ગમે અહીંયા જો નઈ તો હરમ નું ના ખાતા, અને કોઈ દાડો સુખી નહીં થો ને ભગવાન માફ નહીં કરે. ઓય હવે મારી વાત અભળો, કેટલાય હરમ નું ખાઈ ખાઈ બેહી રહ્યા છે, અને કેટલાય 2 નંબર ના રૂપિયા દબાઈ દબાઈ બેહી રહ્યા છે, તોય મોટા બંગલા કરી કરી બેહી રહ્યા છે, આ સુખી રહ્યા.
અરે વાભણ મારી વાત, એરા સુખી દેખોય ખાલી, પણ અંદરથી એટલા દુખી હોય તો એના જેટલું કોઈ દુખી ના હોય. અને બીજી વાત કે જે ઈમાનદારી નો રોટલો ખાતો છે ને સાપરામ રહીને સુખી હશે, વાત કરે છે તે હેડોથી. મારા જૂના લુગડા થી કોમ કરવાના ઠેલામાં. એ વાત સાચી છે કે ઠેલો તમે વતાડી ના લુગડા વતાડ્યા ને તો તમારે દાડે દૂધ નું દૂધ નું પાણી નું પાણી થઈ જાય તાણે. પણ ભૂપતજી મને શરમ આવતી હતી એટલે કે એરા અલગ ઉગડા તમે રાખતા છે. ખ્યાગારજી એક વાત કહું, આ દુનિયા કેવી છે ખબર છે કે તમે દેખાડ છો તો તમારું દેખાય, ના કે તમે ગમે એટલું કોમ કરશો ને કોઈ દાડો કિંમત થાય નહીં. હાલ પેલા જૂઠાની કિંમત મારા આગળ વધારે હતી અને તમે હાતા હતા, તમારી કિંમત કોઈ નથી. એટલે હંમેશા જે કરો એ કઈ કરવું. અને એમાં મારો ઓળશો, અરે આ માઇટેન મજૂર મારો ઓળશો અડિયે સડી ગયો, ખરેખર ઝઘડો ફિટ કરતો ગયો. હા મારું પોંઠો પાટણ હા.